वंदे मातरम विद्यार्थियों आजे आपणे पाठ छ लेखन जालीनो रही विषय भणवानुं छे। अगाउ तमे आ पाठ पाठ्यपुस्तकमां भणी गया छो। आजे आपणे स्वाध्याय पोथीमां भणवानुं छे अने साथे साथे तमारे स्वाध्याय पोथीमां लखतो पण जवानुं छे। आ पाठनो प्रकार छे लोककथा, तेना लेखक छे जोरावर सिंह जाधव। तेमा प्रश्न एक, नीचेना प्रश्नोना जवाब माटे योग्य विकल्प पसंद करी तेनो क्रम चोरस खानामां लखो। विद्यार्थीओ अहीं विकल्पो आपेला छे, तेमांथी जे विकल्पो साचो होय ते बाजूमां आपेला खानामां साचो विकल्प लखवानो छे। तेमा एक, कहळ संगे गाड़ू जोड़ीने क्यां हटाणू करवा गया, तो नीचे विकल्प आपेला छे ते जोईए। ए धंधुका, बी भाल, सी बोरसद, के डी धोळका। तो तेनो जवाब छे ए धंधुका। बाजूमां आपेला चोरस बॉक्समां लखवानुं छे ए। हवे तेना पछीनो प्रश्न जोईए। प्रश्न बे, कपाळमां उगे वाळ तो भालमां उगे झाड, आ પંક્તિને શું કહેશો? તો નીચે વિકલ્પો આપેલા છે તે જોઈએ। એ કવિતા, બી વિચાર વિસ્તાર, સી કહેવત, કે ડી રૂઢિપ્રયોગ। તેનો જવાબ છે સી કહેવત। તો બાજુમાં આપેલા ચોરસ બોક્સમાં લખવાનું છે સી। તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર ત્રણ, હરકચંદે કહળસંગને ગાડામાં શું મૂકવાનું કહ્યું? તો નીચે આપેલા વિકલ્પો જોઈએ। એ તેલના ડબ્બા, બી ગોળની ભેલ્યું, સી દવાના પડીકા, કે ડી કપાસિયાનું બાજકું। તેનો જવાબ છે ડી કપાસિયાનું બાજકું। બાજુમાં આપેલા ચોરસ બોક્સમાં લખવાનું છે ડી। તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન ચાર, વાણિયા વિદ્યા કોણ વાપરે છે? તો નીચે આપેલા વિકલ્પો જોઈએ। એ કહળસંગ, બી શેઠિયા, સી રાજપૂત, કે ડી હરકચંદ। તેનો જવાબ છે ડી હરકચંદ। તો બાજુમાં આપેલા ચોરસ બોક્સમાં લખવાનું છે ડી। તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન પાંચ, લેખન જાળીનો રહી પાઠના લેખકનું નામ જણાવો। નીચે આપેલા વિકલ્પો જોઈએ। તેમાં એ જોરાવરસિંહ જાધવ, બી કિશોરસિંહ સોલંકી, સી નાથાલાલ દવે, કે ડી જોરાવરસિંહ વાઢેર। તેનો જવાબ છે એ જોરાવરસિંહ જાધવ। તો બાજુમાં આપેલા ચોરસ બોક્સમાં લખવાનું છે એ। તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન બે, કૌશમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। વિદ્યાર્થીઓ અહીં કૌંસ આપેલું છે, તેમાંથી સાચો શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યામાં જે જવાબ આવતો હોય તે જવાબ લખવાનો છે। તેમાં એક, ખાલી જગ્યાના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે। પહેલી ખાલી જગ્યાનો જવાબ છે કબૂતર। કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે। હવે તેના પછી જોઈએ। પ્રશ્ન બે, ખાલી જગ્યાના પડીકા લેવા આવ્યો હતો। તેનો જવાબ છે વૈદ્યના પડીકા। વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો। તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન ત્રણ, હરકચંદ વાણિયો કોથળો ખાલી જગ્યા નાખવા જાય। ત્રીજી ખાલી જગ્યાનો જવાબ છે ગાડામાં। હરકચંદ વાણિયો કોથળો ગાડામાં નાખવા જાય છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન ચાર, કહળસંગે એમના બાપુનું ખાલી જગ્યા પાંચમનું રાખેલું। તેનો જવાબ છે કારજ। કહળસંગે એમના બાપુનું કારજ પાંચમનું
રાખેલું। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 5। શેઠિયાએ ખાલી જગ્યા મોં કરી માંડીને વાત કરી, તેનો જવાબ છે ઠાવકુ। શેઠિયાએ ઠાવકુ મોં કરી માંડીને વાત કરી। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3। ખરા વિધાન સામે ખરું ને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। વિદ્યાર્થીઓ, અહીં ખરું ખોટું કરવાનું છે। તેમાં પહેલું, કહળ સંજ્ઞા ગાડામાં ગોળની ભેલ્યું હતી, આ વાક્ય સાચું છે તો તેમાં સાચાની ખરાની નિશાની આવે। પ્રશ્ન 2, હરકચંદે ગાડામાં વાણિયાને કપાસિયાનો કોથળો મૂકવા દીધો, આ વાક્ય ખોટું છે તો તેમાં ખોટાની નિશાની આવે। તો બાજુમાં આપેલા ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 3। હરકચંદના પિતાનું મૃત્યુ થયું હતું, આ વાક્ય ખોટું છે તો બાજુમાં આપેલા બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે। પ્રશ્ન 4, કાળોત્રી સુલેમાન ઘાંચીએ લખી, આ વિધાન ખોટું છે તો તેમાં ખોટાની નિશાની આવે। બાજુમાં આપેલા ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે। પ્રશ્ન 5, કપાસિયા બે મણ હતા, આ વિધાન સાચું છે તો તેમાં ખરાની નિશાની આવે। તો બાજુમાં આપેલા ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરવાની છે। તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4। નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। વિદ્યાર્થીઓ, અહીં પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે। તેમાં પ્રશ્ન નંબર 1, હરકચંદે કપાસિયા શા માટે ખરીદ્યા, તેનો જવાબ છે ગાય વિયાય એવી છે એ માટે કપાસિયા ખરીદ્યા। પ્રશ્ન 2, અનુભવીઓએ હરકચંદ શેઠને શું કહ્યું, તેનો જવાબ છે મૃત્યુ તો વહેલા મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો માલે જો જાણવામાં આપણી માણસાઈ છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3, કહણસંગને કોણે ઠપકો આપ્યો, તેનો જવાબ છે કુટુંબના લોકોએ કહણસંગને ઠપકો આપ્યો। તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 4, કહળસંગે કઈ કઈ વસ્તુનું હટાણું કર્યું, તેનો જવાબ છે કહળસંગે તલ, તેલના ડબ્બા, દેશી ગોળની ભેલ્યું, દાળ ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા ખરીદ્યા। કહળસંગે આ બધી વસ્તુનું હટાણું કર્યું હતું। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5, હરકચંદે કહળસંગના પિતાના કારેજના કાગળ કઈ કઈ નીતિના લખ્યા, તેનો જવાબ છે હરકચંદે કહળસંગના પિતાના કારેજના કાગળ પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, અગિયારસની તિથિના લખ્યા હતા। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6, પાઘડીપને ક્યાં બે પ્રદેશ આવેલા છે, તેનો જવાબ છે ભાલ અને કનેર પ્રદેશ પાઘડીપને પથરાયેલા બે પ્રદેશ આવેલા છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। વિદ્યાર્થીઓ, અહીં પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખવાના છે। તેમાં પ્રશ્ન 1, હરકચંદના મગજમાં કઈ વાત રહી ગઈ, તેનો જવાબ છે હરકચંદ કહળસંગમાં ગાડામાં ત્યારે કોથળા નાખવા ગયા, એમને જોઈને કહળસંગે બળદોને કચકારો કરી ગાડું હાંકી મૂક્યું, ઉપરથી કહળસંગે કહ્યું કે બળદ તાણી ઝાલ્યા રહેતા નથી, આમ કહળસંગે દાંડાઈ કરી
એટલે હરકચંદના મગજમાં આ વાત રહી ગઈ। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 2, ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એકસાથે કેમ કરતા હતા? તેનો જવાબ છે, ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામથી તાલુકા મથકે જવાની ગાડા વાટ બંધ થઈ જાય, તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં 3-4 મહિના ચાલે એટલી ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એકસાથે કરતા હતા। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 3, ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવે છે, શા માટે? તેનો જવાબ છે, ભાલ અને કનેર પંથક માટે આ કહેવત કહેવાતી હતી, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। આ પંથકમાં કુદરતની અમી દ્રષ્ટિ નથી, આખો પંથક કાયમી ઝાડપાન વિનાનો વેરાન છે, એટલા માટે આ કહેવત પડી છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો। વિદ્યાર્થીઓ, અહીં પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખવાના છે। તેમાં પ્રશ્ન 1, અનુભવીઓએ કહળ સંઘને કેમ ઠપકો આપ્યો? તેનો જવાબ છે, ધંધુ કે હટાણું કરવા ગયા તે સમયે હરકચંદે પોતાની સાથે કહળ સંઘે કરેલા ખરાબ વર્તનની વાત બધાને કરી। આ વાત સાંભળી અનુભવીઓએ કહળ સંઘને ઠપકો આપ્યો। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 2, હરકચંદને શા માટે શરમાવવું પડ્યું? તેનો જવાબ છે, કહળ સંઘે હરકચંદનું વેર લેવા કહળ સંઘના પિતાનું કારજ બગાડ્યું, ત્યારે કોઈ ડાહ્યા અનુભવીઓએ કહ્યું, હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે। એ પછી હરકચંદને શરમાવવું પડ્યું। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 3, કહળ સંઘે શા માટે બાજકો મૂકવાની ના પાડી? તેનો જવાબ છે, કોક દિવસ નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા જતા ત્યારે હરકચંદ હાટડી એથી નીચે ઉતારી દેવા। આ વિચાર કરી કહળ સંઘે હરકચંદ ગામા લીધા અને આ સંજ્ઞા બળદિયા પાણીયાળા છે એમ કહી ગાડું હકાવી મૂક્યું ને બાજકું લીધું નહીં। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 4, હરકચંદ શેઠ ગામના લોકોને શું શું લખી આપતા, કેમ? તેનો જવાબ છે, હરકચંદ શેઠ ગામના લોકોને દસ્તાવેજ લખી આપતા, ખાતું પાડી દેતા કે સારા ભલા પ્રસંગે કંકોત્રી અને માઠા પ્રસંગે કાળોત્રી લખી આપતા, કેમ કે ગામમાં કોઈ ભણેલું જ નહીં, આ એક જ હરકચંદ ભણેલા હતા, એટલે હરકચંદ શેઠ ગામના લોકોને આ બધું લખી આપતા। વિદ્યાર્થી મિત્રો, આજે બસ એટલું જ। આવજો, વંદે માતરમ।